નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ચેપ્ટર છે પહેલું એ પૂરું થાય છે તમામ વિડીયો મેં બનાવેલા છે એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે પણ એક ટેસ્ટ એટલે ખાલી જગ્યાઓ પાંચ જોઈ લઈએ કે આપણને કેટલું આવડી પહેલો ઋણ કી ત્રણ સંખ્યાઓનો ગુણાકાર શું મળે તો ઋણ છે પહેલાં પછી કી છે અને ત્રણ સંખ્યાઓ છે તો સપોઝ કે કી કીધું છે ઋણ કી તો માઇનસ ચાર લઈ લઈએ પછી માઇનસ છ લઈ લઈએ અને માઇનસ આઠ લઈ લઈએ બરાબર છે ત્રણે ત્રણ તો શું જવાબ મળશે આપણને અપૂર્ણાંક મળ શૂન્ય મળ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને જવાબ છ ચોક ચોવીસ ચોવીસ ગુણે આઠ કરીએ તો હું એ સાઈડમાં કરી દઉં ચોવીસ ગુણે આઠ આઠ ચોક બત્રીસનો બગડો વધી ત્રણ આઠ સોળ સત્તર અઢાર ગુણી એકસોને બોણું જવાબ મળો હવે વિદ્યાર્થી તો માઇનસ માઇનસ પ્લસ પ્લસ અને માઇનસ એટલે માઇનસ એકસો મળો તો અપૂર્ણાંક નથી શૂન્ય નથી ઋણ છ ધને નથી એટલે ઋણ જવાબ મળતો શું આવશે સી ઋણ આવશે આપણે શીખી ગયા વિભાજનનો નિયમ છે બરાબર તો પાંચ ગુણ્યા ઋણ ચાર આવી ગયું તો પાંચ ગુણ્યા ઋણ ત્રણ તો અહીં પાંચ નથી તો અહીં પાંચ મૂકવાના રહેશે તો પાંચ ઓપ્શન કયો છે સી ખ્યાલ આવે છે તમને પછી જુઓ સાતસો ઓગણીસ ગુણ્યા દસ ગુણ્યા જીરો બરાબર ખાલી જગ્યાએ કોઈપણ સંખ્યા સાથેનો જીરો સાથેનો ગુણાકાર હોય તો મેં તમને કહેલું છે કે કોઈ પણ સંખ્યા હોય જીરો મૂકી જ દેવાના એટલે ડી શું આવશે અહીં જીરો આવી જશે પછી ઋણ નવ્વાણું ગુણ્યા સો તો સો અને નવ્વાણું એટલે નવ હજાર નવસો થશે હું સવાલ એ છે કે પ્લસ આવક માઇનસ બંનેમાંથી એક ઋણ છે એટલે ઋણ જ આવક તો જોઈ લઈએ તો અહીં એવું નથી આપેલું અહીં તો આવો ઓપ્શન હોત તો આપણે લખી દોત પણ એવો ઓપ્શન નહીં બરાબર તો આને બીજી કઈ રીતે લખાય તો ક્રમના નિયમ પ્રમાણે આવું લખાય સો ગુણ્યા ઋણ નવણું જવાબ આ પણ સાચો છે અને આ પણ જવાબ સાચો છે પણ આ ઓપ્શન આપેલો નથી આ આપેલો છે જો સો ગુણ્યા ઋણ નવ્વાણું એટલે આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો ડી આવશે આવા દાખલા પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે તમને મિસગાઈડ કરવા માટે હોશિયાર વિદ્યાર્થીઓ માટે આવા દાખલા બહુ ઉપયોગી છે થેન્ક યુ